वडोदरानी वात करिए, वडोदरा में एमएस यूनिवर्सिटी सामे मोटू शैक्षणिक संकट। जी हाँ, 1300 नी जरूरियात सामे मात्र 550 कायम अध्यापकों होवानुं सामे आव्युं। भर्ती प्रक्रिया में ब्रेक लागता मोटू संकट सर्जाशे। 2025 सुधी में वधु 128 अध्यापकों निवृत्त थशे। सत्ताधीशो अध्यापकों की भर्ती नहीं करे तो सर्जाशे संकट। सरकारे मंजूरी आपी होवा छतां भर्ती प्रक्रिया बंद छे। आपने जणावी दईए, छेल्ला 9 वर्षमां मात्र 86 कायमी अध्यापकों की भर्ती करवामां आवी छे। त्यारे सौथी मोटो सवाल ए थाय के आ देशनुं युवाधन छे, राज्यनुं युवाधन छे, तेमने भणावानी जवाबदारी ते अध्यापकोनी होय छे। परंतु जे शैक्षणिक संस्था में अध्यापकों की आटली मोटी घट हो, त्याना युवाओं शुं शिक्षण मेळवशे, केवी रीते तेमनुं घडतर तेमनुं भणतर थशे, ते सौथी मोटो सवाल। યુનિવર્સિટી ખૂબ વિશાળ છે, નવા નવા કોર્સિસ શરૂ કર્યા છે યુનિવર્સિટીએ છેલ્લા કેટલાક સમયમાં, અને એની સામે આપણા વિદ્યાર્થીઓ માર્કેટને કોમ્પિટ કરી શકે એ ઉદ્દેશ્યથી તૈયાર કરવાના ભાગરૂપે સારા ટીચર્સને આપણે મેળવી શકીએ એ ઉદ્દેશ્યથી આપણે ભરતી પ્રક્રિયા કરતા હોઈએ છીએ। સરકારની મંજૂરી લેવાની એક પ્રોસિજર હોય છે, ખાલી પડેલી જગ્યાઓની સામે સરકારની મંજૂરી લેવાની પ્રોસિજર હોય છે। આ પ્રકારે વહીવટી મંજૂરીની પણ પ્રોસિજર કરવામાં આવતી હોય છે, અને આ સમગ્ર પ્રક્રિયા એ આરંભી પણ દેવાય છે, અને જ્યાં આગળ યુજીસીની ગાઈડલાઈન અથવા તો રાજ્ય સરકારની ગાઈડલાઈન હોય એને પણ ફોલો કરવાની હોય છે। આ તમામ પ્રક્રિયાઓને ફોલો કરી અને એની માટેની યોગ્ય સંરચના તૈયાર કરવાની હાલ કામગીરી ચાલી રહી છે। એન્યુઅલ એસ્ટાબ્લિશમેન્ટ રેકોર્ડ પરથી મેં રેકોર્ડ કાઢીને મેં પ્રસ્થાપિત કર્યું કે 1400 નોન ટીચિંગ કર્મચારી અને 700 શિક્ષકોની જગ્યા ખાલી છે। છેલ્લા 9-10 વર્ષમાં ફક્ત ને ફક્ત 86 શિક્ષકોની ભરતી થઈ છે, પરંતુ એની સામે રિટાયરમેન્ટ બી બધા એટલા જ થયા છે। તો આપણે જ્યારે જોઈએ શિક્ષણની ગુણવત્તાની વાત, તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ દિન આપણે જોઈએ છે કે કઈ રીતના વિદ્યાર્થીઓને અલગ અલગ તકલીફો પડી રહી છે। તો એક સેનેટ મેમ્બર તરીકે મારી એક જ માંગ છે કે રોજગારી આપવાની શરૂઆત એમએસ યુનિવર્સિટીથી કરે, જેમાં 700 શિક્ષકોની ઘટ છે અત્યારે અને 1400 નોન ટીચિંગ કર્મચારી, બધાને બેઝિકવાળા પગારની નોકરી આપે અને આ કોન્ટ્રાક્ચ્યુઅલને ફિક્સ પગારની પ્રથા યુનિવર્સિટીમાં બંધ કરે।